सौ मित्रों स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता देश माटे आ सजा भोगवा तैयार छू। मित्रों अमेरिका नी वार्ता छे। पोलिस ने लॉमिन बे मित्रों हता। बन्ने ने एम थयो के आपणे अमेरिकाना लश्करमां जोडाईए। पोलिसना पिताए तो मंजूरी आपी दीधी, पण लॉमिनना पिताए एने लश्करमां जोडावा माटे मंजूरी न आपी। एणे एम कीधुं के मारो एकनो एक दीकरो छे, हूँ एने लश्करमां नहीं मोकलू। त्यारे पोलिस कहे छे के लॉमिन मारो अंगत मित्र छे अने हूँ एनु बहु ध्यान राखीश। मारा पोतानी भूमिका करता पण एनु ध्यान हूँ वधारे राखीश। तमे मारा विश्वास उपर लॉमिन ने पण मारी साथे लश्करमां जोड़ावा माटे परमिशन आपो। आखरे लॉमिनना पिताए पण एने परमिशन आपी। बन्ने मित्रों त्यां जाय छे, लश्करनी अंदर पूरी तालीम लिए छे। अनेक वखत ए लोको लड़तमां पण एने बॉर्डर उपर जावू पड़े અને એ લોકોને ખૂબ મજા આવતી હતી। કોઈ એક વખત અમેરિકાને કોઈ યુદ્ધની ભૂમિકાની અંદર જવાનું થયું અને એ વખતે આ ઓલિસ અને લોમિન પણ એ યુદ્ધમાં જવા માટે તૈયાર થઈ ગયા। બરોબર એક વખત એની બેન ડ્યુટી હતી, ઓલિસની ડ્યુટી હતી, અને એ ડ્યુટીમાં ઓલિસ છે એ રાત્રે ઊંઘ તો ઝડપાઈ ગયો પોલીસ, અને તરત જ અમેરિકાના પ્રમુખે લિંકન હતા એમણે એને ફાંસીની સજા આપી પોલીસને। ત્યારે એના પિતાને એક પત્ર લખે છે કે મેં દેશ માટે કોઈ ગદ્દારી કરી નથી અને મારી કોઈ એમાં ગેરવર્તણૂક પણ નહોતી, પણ મારી પરિસ્થિતિ એવી હતી કે આ લડતની અંદર છેલ્લા 8 દિવસમાં અમારે જુદી જુદી જગ્યાએ જવાનું થાય। લોમિન થોડો માંદો હતો, મારે એનો સામાન પણ ઉપાડવો પડે। મેં એના પિતાને વચન આપ્યું હતું કે એને હું બરોબર સાચવીશ અને એના રોજ મારે સામાન ઉપાડીને તન તન ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલવું પડે। અને બરોબર એક વખતે અમે એક ઠેકાણે ગયા, મને સંદેશો મળ્યો કે તારી રાતની નોકરી છે। હું થાક્યો તો, ખૂબ થાક્યો તો, પણ તેમ છતાં પણ મિલિટરીમાં તો ચાલે જ નહીં એટલે મારે જવું પડ્યું, અને એમાં હું રાતમાં થોડીક વાર મને જોલું આવી ગયું અને એમાં કોઈ સરકારી અધિકારીએ મને પકડી પાડ્યો, માટે હું સૂઈ ગયો હતો। મારો આમાં કોઈ વાંક નથી, હું જીવ મારી આંખ પણ ખુલતી નહોતી એવી પરિસ્થિતિમાં થોડીક વાર મારી આંખ બંધ થઈ ગઈ, અને આટલા માટે હું મારા પિતા છો એટલે હું તમને જાણ કરું છું કે તમારો દીકરોએ કોઈ પણ જાતની ગફલત કરી નથી। એની શારીરિક પોઝિશનને કારણે આવું બન્યું છે અને મને જે ફાંસીની સજા થઈ છે એ હું એ ફાંસીની સજા હું હસ્તે મોઢે દેશ માટે સ્વીકારવા તૈયાર છું। આવો એક પત્ર લખી અને એક મિલિટરીના એક માણસ હતા એને એમ કહે છે કે મને જ્યારે ખરેખર ફાંસી આપી દેવામાં આવે ત્યાર પછી મારા પિતાને આ પત્ર પહોંચાડજો, એટલે મારા પિતાને એવું ન થાય કે મારો પુત્ર આવો કેમ બેદરકારી રીતે પેલા લશ્કરમાં હતો। પેલો જે લશ્કરનો માણસ હતો એને ચિઠ્ઠી જોઈ અને વાંચી તો એને એમ થયું કે હું એના પિતાને પહોંચાડું એના કરતા એને અમેરિકાના પ્રમુખને પહોંચાડી લિંકનને, અને લિંકને જ્યારે આ ચિઠ્ઠી વાંચી ત્યારે એને એમ થયું કે અમેરિકાના લશ્કરમાં જો આવા માણસો હોય ને તો જ અમેરિકા ટકી શકે। લિંકન એની પાસે જાય છે, પોલીસ પાસે, પોલીસને ધન્યવાદ આપે છે, ફાંસીની સજામાંથી મુક્તિ આપે છે, અને સાથોસાથ એક સ્ટાર વધારાનો આપે છે કે તારા જેવી વ્યક્તિ, તારા મિત્ર માટે, લોમિન માટે તું આટલું બધું કરતો હો
અને સાથોસાથ તું દેશ માટે પણ તારી આહુતિ તું આપવા માટે તૈયાર હો અને એ પણ રાજી ખુશીથી અને તારા પિતાને તું પત્ર લખ કે મેં કોઈ ગફલત કરી નથી ત્યારે એ પિતા તને માફી આપે ત્યારે તો તું તને ફાંસી અપાઈ જાત પણ હું તને માફી આપું છું દોસ્તો આ વાર્તા આપણને શું સૂચન કરે છે આ વાર્તા લશ્કરની અંદર એને આ કામ કર્યું છે એની વાત નથી પોલીસ આપણને એમ કહે છે કે એક તો મિત્ર પ્રેમ જાળવી રાખો મિત્રના વચન જે આપ્યું હોય એ વચનને પૂરેપૂરું પ્રતિબદ્ધ રહો અને બીજું કે આપણે કોઈ પણ પ્રકારની નોકરી કરતા હોઈએ પછી લશ્કરમાં હોય તો જવાબદારી મોટી છે પણ લશ્કરમાં ન હોવ અને અન્ય કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હો ગમે તે પ્રકારનું કામ કરતા હો પણ ક્યારે નોકરીમાં ગફલતમાં રહેતા નહીં અને નોકરીમાં તમે જો ગફલતમાં નહીં રહ્યો તો તમને એ જગ્યા ઉપર તમને ખૂબ ખૂબ આગળ વધવાનો ચાન્સ છે મને આ મેડલ મળ્યો મને એક વધારાનો સ્ટાર મળ્યો અને સાથોસાથ મારું સન્માન થયું એ માત્ર ને માત્ર મેં નોકરીની અંદર કોઈ પણ જાતની ગેરવર્તણૂક કરી નહોતી અને સાથોસાથ હું એમાં પૂરેપૂરી વફાદારી પૂર્વક મેં નોકરી કરી હતી આપણા સૌ યુવાનો આપણા સૌ સંતાનો અને માતા આ વાત ખાસ કરે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ સમાજનું રાષ્ટ્રનું ઘરનું કે પોતાની નોકરીનું ત્યાં પૂરેપૂરી ગફલત ન થાય એ રીતે તમે કામ કરો એવી આ વાત પોલીસના સૂચનના અનુસંધાનમાં હું કરું છું આ સત્ય ઘટના છે અને એ ભૂમિકા આપણે માની સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા